તમે જોઈ શકો છો ભાઈ, બહારથી આપણે દૂધ લઈ આવ્યા છે. આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ આપણી છપરી સ્ટાઇલમાં, આમ દૂધની ધાર કરતે હોય. જોઈ શકો છો આપણી આમ અનોખી સ્ટાઇલ, યુનિક સ્ટાઇલ. આના કોઈ દી આવડે જ નહીં ભાઈ, કોઈને શીખવું હોય તો મારી પાસે આવો, 150 રૂપિયા લઈ ગયા. ચાલો દૂધ ગરમ કરવા મૂકી દઈએ. દૂધ તો બહાર કાઢી લીધું છે આપણે. ધીમે ધીમે કરીને આપણે 2 ગ્લાસ પાણી પી લઈશું, કેમ કે ઉઠીને પહેલાં પાણી પીવું જરૂરી છે. યસ, 2 ગ્લાસ પાણી પી લેવાનું. પછી આપણે આવે છે ટટુ બ્રશની વારી. હું જોઈ શકો છો જટિયારા પિયુષભાઈ બ્રશ કરીને નાવા ધોઈડા છે આપણે. હવે ગુડ મોર્નિંગ, જય સોમનાથ. આજ ફિર આ ગયા નયા બ્લોગ કે સાથ. હા જી હા, નયા બ્લોગ કે સાથ, નયે બ્લોગ કે સાથ. આપ દેખ ચુકે હૈ કિતની ફટાફટ તમને કામ કિયા હૈ, દૂધ ગરમ કરને કા, નાણે ધોને કા, બ્રશ કરને કા, યે સબ વો સબ. યસ, ચાલો ઓછી સ્પીડ સે ઝુલ્ફે સવાર લેતે હૈ, નયા ચોટલી ભી વાળ લેતે હૈ. ચોટલી વાળવાની ઈચ્છા છે નહીં, બધો વાળી લેશું ઈચ્છા હશે તો પછી. યસ, તો હાલો. હા હા, મરી નાઈ ના નીકળે તોય ગરમી હે, એટલી ગરમી થાય કે વાત પૂછું મને. આમાં એવું થાય કે જે દી વરસાદ પડ્યો હોય ને એનો નેક્સ્ટ ડે એવો બફારો થાય કે તમે લોકો વાત જ પૂછો. હા ભાઈ, સહી પકડે હે, રેવા જ નહીં એમ થાય કે ટકલો થઈ જાય. કે બોલો તું ને, પછી એમ મનમાં થાય કે હાડું વરસની મહેનત છે ભાઈ, ઉઈ જાય તો પછી પછી વરા લાગશે મોટી કરવામાં. હાલો, ચોટલી વાળી જ પડશે ભાઈ, ગરમી છે ને એટલે આજે ફિક્સ થઈ ગયું ચોટલી વાળવાની છે. A few moments later. તમે જોઈ શકો છો ભાઈ, આપણે ચા બનાવવા મૂકી દીધી છે. ચાની પત્તી ઉકળી ગઈ છે તો હવે આવે છે દૂધની વારી. હા, હવે પાકવા દેશું મસ્ત ચા ને. ઓ શિટ, એક વસ્તુ ભૂલાઈ ગઈ હે. રુકો જરા, સબર કરો. ચીની મારી માસી નાખશે? યહી નહીં, અભી ઓર સુનિયે. મારા મમ્મી નાખવા આવશે, જે પણ નાખવા આવે ચીની નાખવી પડશે આપણે. એક મિનિટ હો ભાઈ, જોઈ શકો છો આ રહી આપણી ચીની, ગુજરાતીમાં બોલીએ તો ખાંડ. યસ, બીજું કઈ નહીં, ખાંડ કહેવાય એને. તો હાલો, અને મસ્ત પાકવા દે ધીમી આચે, પછી આપણે મસ્તીનો નાસ્તો કરી લે હું પેટ ભરીને. ચા બની જાય એટલી વાર છે. યસ, બટનને બંધ કરી દીધા એ વિલનમાંથી હીરો બની ગયા. શાબાશ. A few moments later. આપણી બેબી છે ફેક્ટરી હે અને સ્કૂટી લઈ ગઈ છે છોટા ડોન, તો આપણે જઈએ છીએ રિક્ષામાં. તો હાલો, ટોણું નોણું કરતા રિક્ષામાં જવું પડશે આપણે. ધૂમમાં ચાલે. A few moments later. ભાઈ, રિક્ષામાં ધૂમ મચાલેની સ્પીડમાં આપણે પહોંચી ગયા છે ફેક્ટરી. તમે જોઈ શકો છો આપણી બેબી અંદર જ છે, પરેશભાઈ કામ કરી રહ્યા છે, અને એક સરપ્રાઈઝ છે આપણા માટે, બતાવું તમને. અભી બધા થાય ભાઈ, અભી બધા થાય. ઘંજીવાળા બાપાએ પાછો એનો ખેલ નાખી જ દીધો હે, આજે પણ આવ્યા નથી હાજરી. ઘંજીવાળા બાપા આજે ઘરે હાજર. એટલે પાર્ટ કન્ટિન્યુ કરશે ને તો ભાઈ અત્યારે પાર્ટ 100 પૂગી જાય, તો અલગ અલગ રિઝ્યુમ કરીએ આપણે, એટલે વાંધો ન આવે. તો હાલો, એ તો આવ્યો નથી, આપણે મજૂરી કરી લે, ડબલ મજૂરી થઈ જાય આપણી આજે. તો હું ટીપ ટીપ વરસા પાણી, તમે જોઈ શકો છો ટીપ ટીપ નહીં, આ મંદરા ધૂન વરસાદ પડે. ભગવાન આપણા પર મહેરબાન થઈ ગયા, કેમ કે કામ કરતાં કરતાં ગરમી થતી હતી, બપોર પડી ગઈ છે, ભગવાને જોરદાર અંધાધૂન વરસાદ ચાલુ કર્યો હોય. તમે જોઈ શકો છો નદીઓ નદીઓ વહી ગઈ છે. ઓ વાહ, ઓ માય ગોડ. A few moments later.
ભાઈ કામ કરતે કરતે વર્કઆઉટ કરી લીધું છે, બપોર પડી ગઈ છે અને પરેશભાઈ જમવા ગયા છે ને આપણે પાણી પાણી થઈ ગયા છે. વરસાદ પડી ગયો આવ્યો હે, તમે જોઈ શકો તો વરસાદ બંધ થઈ ગયો સાવ. બધી પાણી પાણી ન્યાય કરી નાખ્યું જમીન ઉપર ને બધી પાણી પાણી મને કરી નાખ્યું પછી નથી. યસ યહી નહીં અભી ઓર સુનિયે, તમે જોઈ શકો છો આજે પ્રોપર મજૂર બની ગયા છે, શર્ટમાંથી ગંજીમાં આવી ગયા છે. યસ હાલો, પાછળ આપણે બે મશીન ચાલુ છે, પરેશભાઈ જમવા ગયા છે તો આપણે બેને સંભાળવું પડશે. ઢગલા થઈ જાય એની પહેલાં ભાગીએ, બાકી મારી મજૂરી વધી જાય. એક તો ઓલરેડી ડબલ મજૂર થઈ ગઈ છે, ઢગલો થઈ જાય તો ત્રિપલ મજૂરી થઈ જાય. એ જીના ભીગો જીના હે ત્યારે. A few hours later. ભાઈ આપણે આપણું બેગ નથી લઈ આવ્યા કેમ કે વરસાદ ધીમો ધીમો ચાલુ હતો. તમે જોઈ શકો છો મારા ચશ્મા ઉપર ચશ્મા ભીના થઈ ગયા છે ને હું થોડો થોડો ભીનો થઈ ગયો છું. એક મિનિટ, આપણે લિફ્ટ આવી ગઈ છે પાછી ઉપર બનાવી લઈ એની પહેલાં અંદર ગળી જઈએ આપણે. હા, અને ક્યાં હતા આપણે? વરસાદ ઉપર હતા ભાઈ. જીણો જીણો વરસાદ ચાલુ હતો એટલે થોડા ઘણા ભીના થઈ ગયા છે આપણે. તો કાંઈ નહીં, ઉપર જઈ જમવાનું બનાવી લઈએ, જમી ખાઈ અને ત્યાં સુધી આપણે શર્ટ પણ સુકાઈ જશે, પંખા નીચે સૂકી જશે ને ત્યાં સુધી. એટલે ચાલો, જબરદસ્ત ભૂખ લાગી છે, જમી લઈએ ઉપર જઈને. હા, ઠંડારક થઈ ગઈ ભાઈ. થોડીક વાર જ વરસાદ આવ્યો પણ થોડીક ઠંડારક થઈ છે. મને ખબર જ છે 5:30 વાગશે અને ત્યાં પછી ઉકળાટ ઉપડશે, બફારો થશે જ પાછો. પણ જે હોય અત્યારે ઠંડારક થઈ ગઈ ને કાફી છે એટલું. યસ, તો હાલો ભાગ્ય ઉપર નવમાં માંડે. A few moments later. ઉમ્મા આવી ગયા છે, તમે જોઈ શકો છો આપણે આપણા કપડાં પૂરેપૂરા સૂકવી દીધા છે અને પ્લસ આપણે કપડાં બદલાવી નાખ્યા છે. યસ, અને ચોટલી ખોલી નાખી છે. પણ એક ઘાણી થઈ ગઈ છે, એક પ્રોબ્લેમ થઈ ગઈ છે, એક સમસ્યા થઈ ગઈ છે, એક દુવિધા થઈ ગઈ છે, એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. બતાવું તમને. કંટ્રોલ કંટ્રોલ બતાવું તમને. હાલો અભે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હૈ. આ જોઈ જવું આખું પાણી પાણી થઈ ગયું. સામે વાળી વિન્ડો છે ને થોડી ખુલ્લી રહી ગઈ હતી આપણાથી, આખું આ ભીનું થઈ ગયું. હું જોઈ શકો છો આખું આ, અરે આવું ચીકણું ચીકણું પાણી પાણી થઈ ગયું. જોવો તમે, અહીંયા સુધી પાણી થઈ ગયું આખું. ડ્રેસિંગ ટેબલ આખું બગડી ગયું છે આપણું, આ આખું રૂમ આખું પાણી પાણી થઈ ગયું છે. ભગવાને મજૂરી આમ લખી જ નાખી કે તું ભાઈ મજૂર જ કરાજો, મજૂરી જ કરતો. હાલો સાફ કરી લઈએ પેલા તો હું હાવ. A few moments later. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. A few moments later. જોયું ને ભાઈ તમે લોકોએ, ભગવાન મજૂરીમાં કઈ બાકી રહેતા નથી મારી પાસે. યહી નહીં અભી ઓર સુનિયે, ભગવાનને ખબર છે આજે ગંજીવાળો બાપુ આવ્યો નથી. અહીંયા કામ ડબલ થાય મારું, ઘરે આવીને જમવાનું બનાવવાનું થાય, ઓછામાં પૂરા બારી ખુલી રહી ગઈ બોલો ભૂલથી. એ ભગવાનની કઈ વાક નથી, વાક મારો જ છે. સોરી, કેમ માર મારો ક ખોપડી તોડ સાલે, કે માર ગડજે. તો હું કારણ વગરની મજૂરી વધી ગઈ, ત્રણ ગણું કામ થઈ ગયું, ત્રણ ગણું આજે. તો હું એક તો કપડાં ભીના થઈ ગયા, તો કપડાં બદલાવ્યા, રૂમમાં આવીને જોયું તો એની માને પાણી પાણી સ્વિમિંગ પુલ બની ગયું, સ્વિમિંગ પુલ. તો અડધી કલાક તો કઈ ચાપ કરવા માંથ્યું. એક તો વા ગંજીવાડા બાપા આવ્યા નથી એટલે અહીંયા ભેગું આમ ફટાફટ જવું પડે આપણે કામે. અહીંયા કામ વધી ગયું, જમવાનું તો બની ગયું છે આપણું, તો જમી લે હાલો ફટાફટ. ભૂખ લઈ ગઈ જોરદાર ની, કામ વધી ગયું ભૂખ લઈ ગઈ. ક્યાં ગુંડા બને ઘરે તું ભાઈ? જમવાનું આપણું રેડી છે, હું જોઈ શકો છો ડુંગળી બટેટા શાક બનાવ્યું છે આપણે. આજે તો તીખું ચાય કરીને તીખું બનાવ્યું છે ભાઈ આપણે. આ છે આપણે ગાંઠિયા, તીખા ગાંઠિયા.
આ આપણી ઓલી પૂરી પડી હતી સતવાળી પૂરી કહેવાય કે શું કહેવાય, નમકીન જ છે કંઈક. અને આ છે આપણી કેરીનું આથણું. રોટલી આપણે બહારથી લઈ આવ્યા છે, તો હાલો પેટ ભરીને ઠૂસી લઈએ. જબરદસ્ત બે ઇંતા બે મોહબ્બતવાળી ભૂખ લાગી છે. હાલો જમી લઈએ, તમે જમવું હોય તો હાલો. A few hours later. સબ કામ ખતમ કરકે મજૂર કી હાલત મેં ઘર પે પહોંચ ચુકે. હા, ગયા તા હીરો બનીને, આવ્યા મજૂર બનીને. સહી પકડે હે સિસ્ટમ છે ભાઈ, રોડનું થઈ ગયું હે. પાંચ તો ડબલ મજૂરી થઈ ગઈ ને, ત્રણ ગણી મજૂરી થઈ ગઈ હતી ભાઈ આજે. તો બતાવ્યું હતું ને તમને સાંજે, તો હું આવું આવું છે બધું. તો હાલો ઘરે તો આવી ગયા છે, થાયકા પાયકા છે, થોડુંક ફ્રેશ થઈ જમવાનું બનાવી લે પહેલાં, પછી નાહી ધોઈ જમી ખાઈને ઊંધા થઈને હુઈ જાઉં, કાલે પાછા મજૂરી કરવા માટે રેડી. કલ ફિર મિલેંગે નયા વ્લોગ કે સાથ. વિડીયો અચ્છા લગાવો તો લાઈક કરો, શેર કરો બધાને મારા વિડીયો. જય હિન્દ, જય ભારત.